નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓજ સ્ટડીમાં તો આજે આપણે પંચાયતી રાજનો ભાગ ત્રણ લઈને હાજર થયા છીએ જેમાં આપણે પ્રશ્ન એકસો એકથી એકસો પચાસ નંબરના પ્રશ્નો જોઈશું અને તે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જો ગમે તો લાઈક કરજો તો મિત્રો ચાલો આપણે ચાલુ કરીએ પ્રશ્ન એકસો એક કારોબારી સમિતિ કેટલી પેટા સમિતિ રચી શકે બે પેટા સમિતિ રચી શકે પ્રશ્ન એકસો બે સામાજિક ન્યાય સમિતિની સભ્ય સંખ્યા કેટલી છે પાંચ સભ્ય સંખ્યા છે ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર કયું છે જિલ્લા પંચાયત છે જિલ્લા પંચાયતમાં કેટલા પ્રકારના સભ્યો હોય છે ચાર પ્રકારના સભ્યો હોય છે પ્રશ્ન એકસો પાંચ જિલ્લા પંચાયતની મુદત કેટલી હોય છે પાંચ વર્ષની હોય છે પ્રશ્ન એકસો છ જિલ્લા પંચાયતના વડા કોણ છે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રશ્ન એકસો સાત જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે જિલ્લા વિકાસ અધિકારી છે પ્રશ્ન એકસો ને આઠ જિલ્લા પંચાયતની બેઠકની તારીખ કોણ નક્કી કરે છે વિકાસ કમિશનર પ્રશ્ન એકસો નવ પ્રથમ બેઠકના અધ્યક્ષ કોને રાખવા તે કોણ નક્કી કરે છે વિકાસ કમિશનર નક્કી કરે છે એકસો દસ પ્રમુખ કે ઉપપ્રમુખને દૂર કરવાનો અધિકાર કોને છે ચૂંટાયેલા સભ્યોને છે પ્રશ્ન એકસો અગિયાર પંચાયતના દફતરોની તપાસ કોણ કરે છે જિલ્લા પંચાયતના પ્રમુખ કરે છે પ્રશ્ન એકસો બાર જિલ્લા પંચાયતના પ્રમુખ કોને રાજીનામું આપે છે વિકાસ કમિશનરને રાજીનામું આપે છે એકસો તેર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું કોણ મંજૂર કરે છે જિલ્લા પંચાયત એકસો ચૌદ જિલ્લાની સહકારી મંડળીઓની નોંધણી કરવાની સત્તા કોને છે જિલ્લા પંચાયતને છે જિલ્લા પંચાયતમાં કેટલી સમિતિઓ રચવાની ફરજિયાત રચવાની હોય છે આઠ સમિતિઓ ફરજિયાત રચવાની હોય છે આ આઈ પ્રશ્ન છે જિલ્લા પંચાયતમાં આઠ સમિતિ ફરજિયાત રચવાની હોય છે પ્રશ્ન એકસો સોળ જિલ્લા પંચાયતમાં કેટલી સમિતિઓ મરજિયાત રચવાની હોય છે ત્રણ સમિતિઓ મરજિયાત રચવાની હોય છે એકસો સત્તર સામાજિક ન્યાય સમિતિની મુદત કેટલી છે પાંચ વર્ષની હોય છે એકસો અઢાર સામાજિક ન્યાય સમિતિ સિવાયની ફરજિયાત સમિતિની મુદત બે વર્ષની હોય છે એકસો ઓગણીસ મરજિયાત સમિતિઓની મુદત કેટલી હોય છે એક વર્ષની હોય છે પ્રશ્ન એકસો ને વીસ કારોબારી સમિતિમાં કેટલા સભ્યો હોય છે વધુમાં વધુ નવ સભ્યો હોય છે એકસો એકવીસ કારોબારી સમિતિ કઈ કલમ હેઠળ રચાય છે કલમ એકસો પિસ્તાલીસ વન ઓબ્લિક વન અંતર્ગત રચાય છે એકસો બાવીસ કારોબારી સમિતિમાં સમિતિ સચિવ તરીકે કોણ હોય છે જિલ્લા વિકાસ અધિકારી હોય છે એકસો ત્રેવીસ કારોબારી સમિતિની મુદત કેટલી હોય છે બે વર્ષની હોય છે એકસો ચોવીસ સામાજિક ન્યાય સમિતિ કઈ કલમ હેઠળ રચાય એકસો પિસ્તાલીસ ઓબ્લિક વન ઓબ્લિક ટુ અંતર્ગત રચાય છે સામાજિક ન્યાય સમિતિની મુદત કેટલી છે પાંચ વર્ષ એકસો છવ્વીસ જાહેર આરોગ્ય સમિતિની મુદત કેટલી છે પાંચ વર્ષ એકસો સત્યાવીસ જાહેર આરોગ્ય બાંધકામ સમિતિના સભ્યોની સંખ્યા કેટલી છે પાંચ કે તેથી ઓછી સભ્ય સંખ્યા હોય છે એકસો અઠ્યાવીસ આપત્તિના સમયે ભોગ બનેલા લોકોને સહાય કોણ આપે છે જાહેર આરોગ્ય બાંધકામ સમિતિ સહાય આપે છે અપીલ સમિતિમાં કેટલા સભ્યો હોય છે પાંચ સભ્યો હોય છે અપીલ સમિતિ કઈ કલમ હેઠળ રચાય છે કલમ બસો તેતાલીસ અંતર્ગત રચાય છે એકસો એકત્રીસ કઈ સમિતિનો નિર્ણય આખરી ગણાય છે અપીલ સમિતિનો નિર્ણય આખરી ગણાય છે એકસો બત્રીસ વીસ મુદ્દા અમલીકરણ સમિતિ કઈ કલમ હેઠળ રચાય છે એકસો પિસ્તાલીસ વન ઓબ્લિક સેવન અંતર્ગત રચાય છે એકસો તેત્રીસ વીસ મુદ્દા અમલીકરણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે પ્રમુખ સહિત પાંચ સભ્યો હોય

જિલ્લા શિક્ષણ સમિતિના સભ્યો કેટલા પ્રકારના હોય છે બે પ્રકારના હોય છે એકસો સાડત્રીસ જિલ્લા શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલા સભ્ય કેટલા હોય છે સાત એકસો આડત્રીસ જિલ્લા શિક્ષણ સમિતિની મુદત કેટલી હોય છે પાંચ વર્ષ એકસો ઓગણચાલીસ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિની મુદત કેટલી હોય છે એક વર્ષની હોય છે પ્રશ્ન જિલ્લા આયોજન સમિતિમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે ત્રીસ થી પચાસ હોય છે એકસો એકતાલીસ જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે જિલ્લાના પ્રભારી મંત્રી એકસો બેતાલીસ જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે જિલ્લાના પ્રભારી મંત્રી એકસો તેતાલીસ જિલ્લા આયોજન સમિતિમાં સભ્ય સચિવ કોણ હોય છે કલેક્ટર હોય છે મિત્રો આ આવનારી તલાટીની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના પ્રશ્નો છે તો એક વખત ધ્યાનથી જોઈ લેજો એકસો ચુમ્માલીસ ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના અધ્યક્ષ કોણ હોય છે રાજ્યના પંચાયત મંત્રી એકસો પિસ્તાલીસ ડી આરડીએ નું પૂરું નામ જણાવો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિની રચના કઈ કલમ હેઠળ થાય છે બસો છત્રીસ ત્રણ ઓબ્લિક અંતર્ગત થાય છે પ્રશ્ન એકસો સુડતાલીસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન કોણ હોય છે જિલ્લા વિકાસ અધિકારી તેના ચેરમેન હોય છે એકસો અડતાલીસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કોણ હોય છે અધિક કલેક્ટર એકસો ઓગણપચાસ ગવર્નિંગ બોડીના ચેરમેન કોણ છે જિલ્લા વિકાસ અધિકારી હોય છે અને મિત્રો આ ગુજરાત પંચાયતી રાજનો છેલ્લો પ્રશ્ન એકસો પચાસનો પ્રશ્ન કારોબારી સમિતિના ચેરમેન કોણ છે જિલ્લા વિકાસ અધિકારી હોય છે તો મિત્રો આજે આપણે એકસો એકથી એકસો પચાસ પંચાયતી રાજના પ્રશ્ન જોયા જો તમને ગમા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવનારી પરીક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી છે તો ધ્યાનથી જોઈ લેજો